नमस्कार, आ एज्युकेशन ऑनलाइन क्लासेस में आप सर्वेनु हार्दिक स्वागत छे। आपणे जोई रह्या छीए संभावना प्रकरण विषे, तो आपणे एनो उदाहरण पहेलु समझिए। उदाहरण छे, सिक्काने एक वार उछाड़वामां आवे त्यारे छाप एटले के एच एटले के हेड, बराबर छे, स्पेलिंग छे एच ई ए डी, हेड मळवानी एटले के छाप मळवानी संभावना शोधो, तथा कांटो एटले के टी एटले के टेल, टी ए आई एल, बराबर छे, टेल मळवानी संभावना शोधो। तो आपणे सांकेतिक रूप में छाप ने एच पण दर्शावी शकीए छीए अने कांटा ने टी वडे पण दर्शावी शकीए छीए, बराबर छे। हवे तमने थशे के आ सिक्का वाळो तो तमे आगळना विडियो में समझावी दीधुं छे, परंतु ए आपणे समजण पूरतुं छे। हवे आपणे ज्यारे परीक्षा में पूछायुं होय तो कई रीते लखवुं तेना विशेनुं छे आ विडियो, बराबर छे। तो हवे जोईए के सिक्का ने एक वार उछाड़वामां आवे तो आपणे लखीशुं अहींया, सिक्का ने एक वार उछाड़वामां आवे तो परिणाम, अथवा एवं पण लखी शकीए तो बे परिणामों मळे छे, तो बे परिणाम मळे छे, बराबर छे। तो के कया कया, तो के एक के छाप जेने कहेवाय एच, અને બીજું છે કાંટો જેને સાંકેતિક રૂપમાં ટી વડે દર્શાવીએ છીએ, બરાબર છે। હવે આ રીતેથી તો હવે આપણે શું કરવાનું છે, સંભાવના શોધવાની છે, બરાબર છે। તો આપણે પહેલાં શેને કીધી છે, છાપ મળવાની સંભાવના શોધો, તો આપણે એવું લખી શકીએ કે પ્રોબેબિલિટી એટલે પી સાંકેતિક રૂપમાં અને છાપ શોધવાની એટલે આપણે અહીં એચ લખી શકીએ, એચ બરાબર શું છે આપણું સૂત્ર, તો કે ઘટના એચના શક્ય પરિણામો, બરોબર છે। આ સૂત્રની રીતે લખ્યું, અથવા આપણે એવું પણ લખી શકીએ કે છાપ મળવાના સંભાવના, અથવા એવું લખી શકીએ છાપની શક્યતા, અને નીચે કુલ શક્યતાઓ, બરોબર છે। તો હવે શું થાય કે ઘટના એચ, હવે આપણે જાણીએ છીએ કુલ શક્યતાઓ કેટલી છે, તો આપણે આને દર્શાવી શકીએ તો કે બે, અને કે ઘટના એચના શક્ય પરિણામો, તો કે એક વાર ઉછળવામાં આવે તો કે છાપ મળવાની સંભાવના કેટલી, તો કે એક। તો થઈ ગયું આપણું ડાયરેક્ટ જવાબ કે પ્રોબેબિલિટી ઓફ હેડ એટલે કે છાપ મળવાની સંભાવના 1/2 છે, બરાબર છે। હવે એ જ રીતે કાંટો મળવાની સંભાવના શોધવી હોય તો શું થાય કે પ્રોબેબિલિટી ઓફ ટી એટલે કે કાંટો, બરાબર, બરાબર ઘટના ટીના શક્ય પરિણામો એટલે કે એચની જગ્યાએ ટી થઈ જવાનું, અને કુલ શક્યતાઓ એ તો જે છે એને એ જ રહેવાની છે। અને આપણે જાણીએ છીએ કે એક વાર ઉછાળવામાં આવે તો કાંટો મળવાની સંભાવના પણ એક જ રહેવાની, અને ટોટલ પરિણામ કેટલા, ટોટલ શક્યતાઓ કેટલી, તો કે બે। તો એ રીતે આપણે લખી શકીએ કે પ્રોબેબિલિટી ઓફ ટેલ બરાબર 1/2। તો આપણને મળી ગયો આ રીતે જવાબ।